નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ સિનિયર કેજીમાં વિષય ગુજરાતી ભણીશું. એમાં આજે આપણે પુનરાવર્તનમાં નમૂના પ્રમાણે શબ્દો બનાવતા શીખીશું. તો પહેલા લખો સી પોઈન્ટ કરો, ડબલ્યુ પોઈન્ટ કરો, ચલો ફૂદડી બનાવો, સૂચના લખો નમૂના, એકઠાનું છોડી દેવાનું, કો કરવાનો, પછી એમ જો આમ નીચે લીટી બનાવી પ્રમાણે, એક ખાનું છોડી દેવાનું, શ અને બ અડધો, એ તો આ તો આપણે લખતા શીખી ગયા બરોબર. શબ્દો એક ખાનું છોડો, બનાવો, ચલો નીચે આવો, તમારા જગ્યા હોય તો લખવાનું, અને ચોરસ માં લખો. સૂચના લખાઈ ગઈ, ચલો નીચે હવે આપણે કૌંસ બનાવીશું બરોબર. તમારે જગ્યા હોય તો ખાનું છોડવાનું, કૌંસમાં લખો ધને એકમાત્ર દેવ, પછી અલ્પ વિરામ કરો, અલ્પ વિરામ વાળું ખાનું છોડી દેવાનું, ને તર, અલ્પ વિરામ કરો, એ ખાનું છોડી દો, કપૂર, અલ્પ વિરામ કરી ખાનું છોડી દો, અને લખો જને બે માત્ર જૈન, કૌંસ પૂરો કરો, લખાઈ ગયો અહીંયા સુધી. ચલો હવે અહીંયા એક ખાનું છોડી નીચે આવો, પહેલા ખાનામાં લખો અને બે માત્ર વળી, આપણે બાજુમાં ખાનું છોડવાનું નથી, તને કા નોટા, બાજુ ખાનું છોડવાનું નથી, લી જને બે માત્ર જઈ, ન અને કોને બે માત્ર કઈ, લખાઈ ગયો અહીંયા સુધી. હવે નીચે આપણે એક ખાનું છોડી દેવાનું, લખો દને એક માત્ર દે, બાજુમાં ખાનું છોડવાનું નથી, વ નને કાનો માત્ર નો, ક ગને કાનો બે માત્ર ઘઉં, અને ર, લખાઈ ગયું. નીચે પાછી એક લીટી છોડી દેવાની, લખો ક મને કાનું મા, તને કાનું તા, નને એક માત્ર ને, ત અને ર, લખાઈ ગયું. પાછું નીચે ખાનું છોડી દેવાનું, લખો સુ, બાજુમાં ખાનું નથી છોડવાનું, તને એક માત્ર તે, ક પણ એ દીર્ઘ ઉપુ, ર અને મને કાનો મા, બરાબર. હવે નમૂના પ્રમાણે શબ્દો બનાવતા શીખીએ. તો આપણને જો એક નમૂનો હું તમને બતાવી દઉં કે આ પહેલું દેવ છે, તો અહીંયા આપણે દેવ છે, અહીંયા ક્યાંય જો નથી, અહીંયા દેવ છે, તો દેવ ઉપર બોક્સ બનાવવાનું, અને જે કૌંસમાં આપ્યું હોય ને એ જ પહેલું બોક્સ બનાવવાનું, અને એ જ અહીંયા આપણે બોક્સમાં લખવાનું. તો અહીંયા પહેલા લખી દેવાનું, અહીંયા એક ખાનું છોડી લખો દે વ, પછી એના ઉપર બોક્સ બનાવી દો બરોબર. ચલો બીજું કૌંસમાં શું આપ્યું છે, નેતર, તો અહીંયા છે પહેલા ખાનામાં નવે એક માત્ર નેતર, જુઓ ક્યાંય નથી, આ લી છે, જય છે અને આ ન છે, અહીંયા પણ ક્યાંય નથી. હવે અહીંયા જુઓ ક છે, મને કાનો મા, તને કાનો તા, ને ત ર, તો ને ત ર, તો એને બોક્સમાં પૂર દો, અને અહીંયા એક બે ત્રણ ખાના છોડી લખો ને ત ર, અને બોક્સમાં પૂર દો. જો હવે પછી ક પૂર, તો પહેલા ખાનામાં લખેલું છે ક્યાંય, જો ક છે ક્યાંય, ના, બીજા ખાનામાં ક છે પણ એ ઘરે કાનો અને બે માત્ર બહુ છે, પણ આપણે તો શું જોઈએ, પૂ જોઈએ બરોબર. હવે અહીંયા પણ ક છે પણ અને શું છે, મને કાનો મા, અહીંયા શું છે, સુ અને તે. હવે જો ક પૂર, તો અહીંયા ક પૂર, તેના પર બોક્સ બનાવવાનું,
હવે નીચે તમારે જો એક ખાનું છોડી લખજો ક ઉ ર અને બોક્સ બનાવી દો જો હવે છેલ્લે જઈ ન તો અહીંયા જો ભઈ તા લી અને જઈ ન તો એના પર બોક્સ બનાવો અને લખી દેવાનું નીચે અને નીચે એક ખાનું છોડવાની જઈ ન બોક્સમાં ફૂટ દો લખાઈ ગયું ચલો પાછળ બધું ફેરવો લખો સી પોઈન્ટ કરો ડબલ્યુ પાછો પોઈન્ટ કરો ઉગડી બનાવો લખો આડા અબળા એક ખાનું છોડો અક્ષરો એક ખાનું છોડો બરાબર એક ખાનું છોડો ગોઠવી નીચે આવો નીચે ખાનું છોડવાનું નથી સાચા શબ્દો એક ખાનું છોડી લખો સૂચના લખાઈ ગઈ ચલો હવે પહેલા કૌંસ બનાવવાનું છે બનાવો લખો કૌંસમાં ત્રણેય કાનો માત્ર ટો પલો અલ્પવિરામ કરો અલ્પવિરામ વાળું ખાનું છોડી બીજો શબ્દ લખો અંગૂઠો કૌંસ પૂરો કરો આની નીચે એક ખાનું છોડીને લખો ગુ ઠો અને અંગ પછી બરાબર કરી અને ખાલી જગ્યા ત્રણ ખાનાની ખાલી જગ્યા બનાવવાની ચલો એની નીચે એક ખાનું છોડી લખો પ ટો લો બરાબર કરી બાજુમાં ત્રણ ખાનાની ખાલી જગ્યા બનાવો હવે એક ખાનું છોડી પાછો કૌંસ બનાવો ચલો લખો સુપડી અલ્પવિરામ કરો અલ્પવિરામ વાળું ખાનું છોડો સૈનિક કૌંસ પૂરો કરી દો ચલો હવે પાછા નીચે એક ખાનું છોડી લખો ક ની અને સહી બરાબર કરી ત્રણ ખાનાની ખાલી જગ્યા બનાવો એક ખાનું છોડી નીચે લખો અ ડી સુ બરાબર કરો અને ત્રણ ખાનાની ખાલી જગ્યા બનાવો હવે આપણને સૂચના શું કહે છે કે આડા અવળા અક્ષરો બરાબર ગોઠવી અને સાચા શબ્દો બનાવો હવે અહીંયા જો ખાલી જગ્યાની સામે આ આડા અવળા શબ્દો છે અને ઉપર એનો જવાબ આપણને આપેલો છે તો અહીંયા જો ગૂઠો અંગ તો એવો કોઈ આપણે શબ્દ વાંચી શકીએ નહીં તો છેલ્લો અક્ષર આપણે જોવાનો અહીંયા શું છે અને માથે મીંડું અંગ તો અહીંયા જોવાનું અહીંયા છે ના અહીંયા છે તો જો અંગૂઠો આપણે કૌંસમાંથી જોઈને લખવાનું અહીંયાથી જાતે કરવાનો પ્રયત્ન કરવાનો નહીં જો અહીંયા લીટી દોરી દો આ એનો સાચો જવાબ તો અહીંયાથી જોઈને અહીંયા જવાબ લખવાનો અંગૂઠો એ જ રીતના અહીંયા છેલ્લો શબ્દ આપણે જોવાનો લ અને કાનો માત્ર લો તો અહીંયા ક્યાંય આપેલો છે લો તો આ રહ્યો જુઓ હવે એને વાંચો ટો પ લો અહીંયા પ ટો લો એવું આપણે વાંચીએ તો સરખું લાગે ના લાગે તો આ જુઓ ટો પ લો હવે નીચે જુઓ આ એના જવાબો આપ્યા છે બરોબર હવે જુઓ ક ની સહી તો આપણને કેવું લાગે વાંચીએ તો પણ જો સહી તો અહીંયા સૈનિક તો આ એનો સાચો જવાબ તો આપણે ઉપર લીટી કરી લખી દો સૈનિક એ જ રીતના પડીશું પડીશું એ કેવું લાગે જુઓ તો અહીંયા આ પહેલો શું છે તો શું પડી કચરો ભરવાની સુપડી હોય ને એને શું કહેવાય શું પડી આ રીતે નોટમાં લખી દેવાનું બરોબર